શ્રીનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની સર્વ અવતારી સર્વોપરી ઇષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિરે લંડનમાં બિરાજિત પરમ કૃપાળુ પરમાત્મા બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ ભગવાનના દિવ્ય સ્વરૂપો અને એમના પાવન સાનિધિમાં આપણી આજની આ સત્સંગ સભામાં ઉપસ્થિત સંપ્રદાયના અતિ વિદ્વાન સંતો પૈકી શાસ્ત્રી સ્વામી શ્રી સૂર્યપ્રકાશ સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી સત્યપ્રકાશ સ્વામી, સુખદેવ પ્રસાદ સ્વામી, પ્રભુચરણ સ્વામી, બે નાના સંતોમાં શ્રી હરિકૃષ્ણ સ્વામી તેમજ વિવેક સ્વામી આજની સભામાં ઉપસ્થિત આપ સૌના લાડીલા અને અમારા પણ અતિ લાડીલા એવા મંદિરના પ્રમુખ પરમ ભગવદ્ય શ્રી સામજીભાઈ વિકરિયા, કમિટીના સભ્યોમાં શ્રી અરવિંદભાઈ વગેરે, ઉપસ્થિત આગેવાન ભક્તોમાં શ્રી રમજીભાઈ, લાલજીભાઈ, ઘણા બધા ભક્તો ઉપસ્થિત છે, દિનેશભાઈ વગેરે, અને તેમજ આ પ્રવાસની અંદર અમને સર્વ પ્રકારે જેમને સહકાર આપ્યો, ખૂબ ઉપયોગી નીવડાય એવા શ્રી લાલજીભાઈ, વિશ્રામભાઈ, જગદીશભાઈ, ઘનશ્યામભાઈ, વિજય વગેરે ઉપસ્થિત તમામ લાડીલા ભક્તો આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. પહેલી સભામાં તો થાકેલા હતા, કોઈ બોલ હતા, પણ આજે તો ફ્રેશ છીએ, રાજી છીએ, બોલવાની ઈચ્છા છે. કેમ ઘણી વાર કહ્યું કે આ પ્રવાસમાં આટલું બધું સરસ ભગવાન કેમ થયો, તો જોયું કોઈ વિચાર આવ્યો કે ભાઈ જે ભગવાને કીધું કે પૂર્વ દિશા એટલે ઈષ્ટ દિશામાં બેસીને જો ભગવાનની પૂજા કરીએ તો ખૂબ સર્વોત્તમ ફળ મળે. ઘનશ્યામ મહારાજ ની સેવાથી, પૂજાથી, એમની પ્રાર્થના કરવાથી તમારા અનંત કાર્યો, અનંત ફળો એ ઘનશ્યામ મહારાજ આપતા હોય છે. માટે સૌ પ્રથમ આપસો ભક્તોને મારી ભલામણ છે કે જે લોકો ઈસ્ટ લંડન મંદિરની આજુબાજુમાં રહે છે, કાયમ મંદિરમાં આવે છે, એમને નિત્ય પ્રત્યે આ મંદિરમાં આવવું, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની યથાવિધિએ ભગવાન જે કાંઈ પ્રેરણા આપે એ પ્રમાણે સેવા કરવી એવી મારી ખાસ આ આજની સભામાં આપસો ભક્તોને ભલામણ છે. બાલા ભક્તો, સત્સંગની બહુ બધી વાતો થઈ, આજે ખાસ કરીને અમારે વિદાય લેવાનું છે એ પ્રસંગ છે. સંતોએ આપણા પ્રવાસની ખૂબ સરસ વાતો કરી. બધા સંતોની વાતમાંથી એક શું રહ્યો કે આપણે સમજણ સાથે સત્સંગમાં આગળ વધવું બહુ જરૂરી છે. આ સત્સંગ છે બહુ દિવ્ય છે. મહારાજ સમકાલીન સમયના ભક્તો, ત્યાર પછીની પરંપરાના ભક્તોના જીવન દર્શન જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે ભક્તોએ પોતાનું તન મન ધન આ સત્સંગને અર્થે સમર્પણ કરી આપ્યું છે. મહારાજે પણ વચનામૃતની અંદર એ બધી વાતની નોંધ લીધી છે. માટે બાલા ભક્તો, ખાસ કરીને સત્સંગમાં સમજણ સાથે આગળ વધવું ને બહુ જરૂરી હોય છે. મહારાજે બહુ બધી વાતો કરી છે એ બાબતની. અહીંયા સંતો આવતા હોય છે, કથા વાર્તા કરતા હોય છે, એ વાત પર ખાસ ભાર મૂકતા હોય છે. અને બીજી વાત સંતોના સુરમાંથી, પ્રવચનમાંથી એ આવી કે મહિમા સમજવો બહુ જરૂરી છે. ભગવાનને રાજી કરવા માટે છે ને મહિમા સમજવો એ બહુ જરૂરી છે. આ સંતો મારા છે, આ સંપ્રદાય મારો છે, આ સત્સંગ મારો છે. મારાપણાની જ્યાં સુધી ભાવના નહીં આવે ત્યાં સુધી કાંઈ નહીં થાય. મહારાજે વાત કરી કે જેમ કોઈ વાંચીઓ હોય, રાજા હોય, ઘોડી ઉંમરે દીકરો આવ્યો હોય, પછી દીકરો મૂછો તાણે કે કોઈનું નુકસાન કરે તો એને કોઈ દિવસનો અભાવ આવે નહીં. શાથી? કારણ કે એને એનામાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એમાં સત્સંગની અંદર જ્યાં સુધી આપણને આત્મબુદ્ધિ નહીં થાય ત્યાં સુધી કોઈ વસ્તુની પ્રાપ્તિ થવાની નથી. ઉપર છલ્લું છે, ઘણા ગુણ ઉપરલા હોય છે, ઘણા માહિલા હોય છે, એવું મહારાજ વાત કરે છે. એટલે સત્સંગમાં છે ને બહુ સમજણ સાથે, બહુ નિર્મળીપણાના ભાવ સાથે અને બહુ મારાપણાની ભાવના સાથે તમારે બધા સત્સંગમાં રહેવું. જરૂરી નથી કે આપણે કોઈ કે તો જ કરીએ, પણ આપણે મંદિરમાં આવીએ, પરમાત્મા આપણને પ્રેરણા કરે, આપણે તો આઝાદ છીએ. કેવળ ભગવાનને રાજી કરવા માટે કામ કરીએ છીએ, કોઈને બતાવવા માટે થોડું કામ કરીએ છીએ, કોઈ સન્માન મેળવવા માટે થોડું કામ કરીએ છીએ. જે દિવસે ભાવ આવી જશે ને તે દિવસે બહુ મોટો ફરક પડી જશે. બાબરોલીનો છોકરો હતો, ભગવાન સંકલન સમયની નાનકડી વાત છે,
વડતાલની બાજુમાં એક બામરોલી ગામ આવ્યું. ખેડૂતો નાનકડો છોકરો હતો. એના ખેતરની અંદર ચીબડાનો પાક થયો. સૌથી પહેલું ચીબડું જે પાક્યું ને ત્યારે છોકરે સંકલ્પ કર્યો હતો કે વડતાલમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ બિરાજે છે, તેને રાજી કરવા માટે આ હું ચીબડું એમને ધરાવીશ. ચીબડું પાકી ગયું, ચીબડું એને ઉતાર્યું અને બામરોલી એટલે વડતાલથી 2 કિલોમીટર દૂર ગામ છે, 2 કે 3 કિલોમીટર. એના ઘરેથી પગપાળા ચાલતો ચાલતો ચીબડા લઈ લીધું. રસ્તામાં એના મન સાથે એને લડાઈ થઈ. એનું મન એમ કે છે ચીબડું ખૂબ સુગંધ વાળું છે, ખૂબ સરસ મીઠું છે, તો લાવો ને હું જ ચાખી લઉં, હું જમી લઉં. પણ ના, આ તો મારા ભગવાન માટેનું છે. એવી મન સાથે લડાઈ કરતો કરતો એ વર્તા પહોંચી ગયો. સભામાં મહારાજ બેઠા હતા, સભા ચાલતી હતી, સભા પૂરી થઈ, મહારાજને સૌ પગે લાગતા હતા. ત્યારે બાળક પણ મહારાજને પગે લાગવા માટે ગયો અને મહારાજના ચરણમાં ચીબડું મૂક્યું. મારા તો અંતરિયામી એનો ભાવ જાણી ગયા એટલે શ્રીજી મહારાજે ટોપલો ભરીને સાકર એને ભેટમાં આપી અને આશીર્વાદ આપ્યા. એ દ્રશ્ય જોઈને એક સદગ્રહસ્થ હતા વણિક, એમને એવું થયું કે ચીબડાના બંદામાં જો ટોપલો ભરીને સાકર મળતી હોય તો આ ધંધો કરવા જેવો છે. બજારમાં એક સસ્તું ચીબડું નહીં લેવા જે મળતો હતું અને લાઈનમાં ઉભા રહી ગયા. મહારાજ પાસે આવ્યા, મહારાજ જેવું ચીબડું ધરાવ્યું તો મહારાજે મુઠ્ઠી પર સાકર ઉભો રહી ગયો. મારે એવું શું થયું તે મારા તનવા છોકરાને ચીબડાના બદલામાં ટોપલી ભરીને સાકર આપી મને કેમ ના મળે? ત્યારે મહારાજે કીધું કે એમાં એક રહસ્ય છે. એ ચીબડું અમારા રાજીપા માટે લાવ્યું હતું. એ ચીબડું જે લાવ્યો અમને ધરાવ્યું ને એમાં એનો ભાવ હતો અને તમે આમાં ભાવ કર્યો છે. ફરક છે બહુ મોટો. માટે ભાવ બહુ જરૂરી છે. એક સાદામાં સાદો સગરામ ભગત, લીમડીનો ગરીબ, છેવાડાનો હરિભગત, એ બે માણસ બેઠા બેઠા વાતો કરે કે આ અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર વિચરણ કરે છે પણ આપણી ઝૂંપડીમાં આવે કે કેમ? પણ મનોમન વિચાર કરે કે આ બધું નાના માણસ આપણી ઝૂંપડીમાં કેમ આવે એવો વિચાર કરે છે. આ બાજુ મહારાજને એનો ખ્યાલ આવી ગયો. એનો સંકલ્પ પૂરો કરવા માટે શ્રીજી મહારાજ રાતોરાત છાના છાના એને ખરીદી રહ્યા છે. આપ સૌ જાણો છો એનો ઇતિહાસ ટૂંકમાં કહીશ. બાણું ખખડાયું અને ભગતે કીધું કે ભાઈ કોણ આવ્યું છે? કે સ્વામી નારાયણ આવ્યા છે. અને એ ભગતનો ભાવનો દેશી જાહેરનો રોટલો મહારાજજીમાં છે. એટલે મહારાજ તો ગરીબ નવા છે, એના માટે તેને કોઈ કિંમત છે નહીં. કૃષ્ણ ભગવાન માટે દુર્યોધને અનંત પકવાનો તૈયાર કર્યા હતા પણ કૃષ્ણ ભગવાન તો હજીમાં છે. વિદુરજીનો ઇતિહાસ કેવળ ને કેવળ ભાવ મહત્વનો છે. સંપ્રદાયમાં સર્વોપરિ જો કોઈ વસ્તુ વર્તતી હોય ને તે હરિભક્તો ભાવ છે. એ ભાવને લઈને શ્રીજી મહારાજ છે અક્ષરધામની પૃથ્વી પર આવ્યા અને અમે કેવળ ને કેવળ તમારા બધા ભાવને લઈને વડતાલ થી ગણના. ભાવ બહુ મહત્વનો છે. ઘણી વાર કહેતો હોઉં છું શરીર છે થાકતો લાગે તો શરીર તો થાકતો લાગે ને. અમે તમારી જેમ 2 ટાઈમ રોટલી શાક દાળ ભાત જ જમીએ છીએ. તમારા પૈકીના જ છીએ અમે તમારા જ છીએ. પણ થાય છે ઘણી વાર સંતો પછી સૂર્ય પ્રકાશ સ્વામી માઇક મેં મારા છીએ આમ તેમ આમ તેમ એટલે બધું થોડું માનવામાં રહેવું પડે. એટલે થાય કેમ એમ કોઈ કે ના મારા સી તો થાકે જ નહીં, મારા સી બહુ દયાળુ છે. પણ આપણે બહુ મહત્વની વસ્તુ છે. મેં ઘણી વખત સભામાં કીધું છે કે ઘણી વાર થાકી ગયા હોઈએ, ખરેખર થાકી ગયા હોઈએ, પધરામણીઓ કરી કરી થાકી ગયા હોઈએ પણ તમારા બધાના પ્રફુલ્લિત ચહેરા અને ઉમંગ જોઈએ ને ત્યારે અમારો થાક ઉતરી જાય છે. આજે પણ સત્સંગની આવી વાતો કરી છે. કોઈ વિશેષ તત્વની કે એવી બધી વાતોનો કોઈ મતલબ નથી. કથા વાર્તાઓ સંતો કરતા હોય છે. હું હંમેશા મારી એક કોશિશ હોય છે કે લોકોને એવી વાત કરી કે જે લોકોને દિલમાં ઉતરે, જ્યાંથી લોકોના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા. શ્રીજી મહારાજે કીધું ભગવાનનો મહિમા સમજવો હોય તો એમ સમજવું જોઈએ કે આવી મોટી પૃથ્વી કોના ઈશારે ડોલી રહી છે, આ સૂર્યમંડળ તારામંડળ કોના ઈશારે દિવસ રાત ચાલ્યા કરે છે. એવું જયારે આપણને ખ્યાલ આવે ત્યારે પરમાત્માનો મહિમા સમજાતો હોય. મહિમા સમજવો બહુ મોટી વસ્તુ છે. મહિમા સમજ્યા વગર કઈ નથી. તમે આચાર્ય મહારાજ શ્રીજી મહારાજના સ્થાને બેઠા છે, એમના કુળના છે, એવા મહિમાથી ભજશો તો જ અમે કઈ કહેશો તો તમારા હૃદયમાં ઉતરશે. મહિમા નહીં હોય નહીં ઉતરે. મહિમા હોય નહીં હોય તો પછી કે ભાઈ ચાલો એ તો વાત કરતા હોય કહેતા હોય. પણ અમારે એક પ્રયત્ન કાયમ એવો હોય કે ભગવાન આપણને જે ચીંધ્યું છે એ પ્રમાણે આગળ ચાલીએ તો ભગવાન બહુ હજી થશે. મહારાજ બહુ દયાળુ છે. જીવનમાં નાની મોટી કઈ ભૂલો થઈ ગઈ હોય તો પરમાત્મા માફ કરે એવા દયાળુ છે. દરિયા દિલના છે.
પણ ખાસ કરીને શ્રીજી મહારાજે જે દાખલો કર્યો છે, પરમહંસોએ જે દાખલો કર્યો છે, મોટા મોટા મંદિરોમાં મહારાજે જે પોતાના અર્ચા સ્વરૂપો વધરાયા છે, એના વિશે ક્યારે આપણા જીવનમાં દ્રોહ ન થાય, એના વિશે ક્યારેય પણ આપણા હૃદયમાં ગૌણ ભાવ ન આવે, એવું જયારે આપણે કરીશું અને એવી રીતે ભગવાનને ભજીશું ત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન ખૂબ રાજી થશે. માટે વાલા ભક્તો, ઉપાસનાની બાબતમાં ખૂબ સજાગ રહેવું, આપણે અભાવને અવગુણ નથી લેવા, પણ અમુક બાબતોમાં તટસ્થતા રાખવી પડે. શ્રીજી મહારાજે કીધું કે બાજી પલાવની છાયામાં દબાવવું નહીં અને વિમુખના વેણ ઉપર વેણ લાવીને પરાસ્ત કરવો, પણ ત્યાં હારી જવું નહીં. હારી ક્યાં જવું? હરી ભગત આગળ. હારી ક્યાં જવું? ગરીબ આગળ. હારી જવું બ્રાહ્મણ પાસે, હારી જવું સંત પાસે. સંત પાસે કોઈ બુદ્ધિ ન દોડાવી. તમે ભલે ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પણ એને સ્ત્રીધનનો ત્યાગ કર્યો, સંસારનો ત્યાગ એને કર્યો છે. એનું સ્થાન ઉપર છે. નાના સંત હોય કે મોટા સંત હોય, એક સરખો આદર ભાવથી ચાલવું. સ્વામિનારાયણ આચાર્યના ધર્મમાં પણ લખી આવ્યું કે તમારે અમારા સાધુને આદર થકી માનવા, એમની સર્વ પ્રકારે તમારે એની ભેટી કરવી. અન્ય અન્યના ભાવથી સંપ્રદાયમાં વૃદ્ધિ થતી હોય છે. રઘુજી મહારાજ નું દ્રષ્ટાંત આપ્યું. રઘુજી મહારાજના પ્રસંગમાં એવા અનેક પ્રસંગો થઈ ગયા કે જેમાં એમને સંતોને ભાવ ભાવથી રાખ્યા છે. એક સંત બીમાર હતા, રાત્રિનો સમય હતો, મહારાજે જાતે રોટલા બનાવીને સંતને જમાડ્યા છે. એવો મહિમા છે, પરસ્પરસનો મહિમા છે. સંપ્રદાય સંત દ્વારા પ્રવર્તિત છે. આ સંપ્રદાયનું સ્થાપન સંત કહેતા સહજાનંદ સ્વામીએ કર્યું છે. પોતે સંત હતા. સંત દ્વારા પ્રવર્તિત સંપ્રદાયની અંદર આચાર્ય મહારાજ સંતોનું રક્ષણ કરે, સંતો મહારાજનું મહિમા કરે અને બંનેથી સત્સંગનું પોષણ કરે, એવું સમાજ તૈયાર જયારે થશે ત્યારે આ ભૂમંડળ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર થશે. એમાં આજના પ્રસંગે અમારા સંતો ખૂબ આવ્યા અને ખૂબ મહેનત કરી. અમારા શાસ્ત્રીજી સૂર્યપ્રકાશ સ્વામી, આપ સૌ જાણો છો એ પ્રમાણે વર્ષોથી સંપ્રદાયની એમણે અજોડ સેવા કરી છે. અજોડ સેવા. એમના ગુરુ કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદ દાદાજી સ્વામીએ વર્ષો વર્ષ સાધનપુરની અંદર બિરાજતા કસ્ટમ ઇન્જિનિયર દાદાની ખૂબ સેવા કરી. શાસ્ત્રીજીનું મંડળ લગભગ બે પેઢીથી, બે દાયકાથી ત્યાં કામ કરી રહ્યું છે અને એમણે સાધનપુરનો બહુ વિકાસ કર્યો. ગત 2011માં સાધનપુર મંદિરનો એમણે જબરદસ્ત જીર્ણોદ્ધાર કર્યો, મંદિર ખૂબ મોટું કર્યું. દાદાને સુવર્ણના સિંહાસનમાં બિરાજ્યા, દાદાને 40 કિલો સુવર્ણના સિંહાસનમાં શાસ્ત્રીજી બિરાજ્યા. સંપ્રદાયની અંદર અદ્વિતીય કહી શકાય એવી સ્વામિનારાયણ ભગવાનની હવેલી ઘાટનું એક સુંદર મંદિરનું નિર્માણ કર્યું છે. એકદમ અદ્વિતીય અને આપણા સંપ્રદાયની પેટર્ન પ્રમાણે એની જે બધી નક્કાશી છે, એની જે દાદીઓ છે, સ્પેશિયલી દૂર દેશોથી મંગાવી મંગાવીને પણ એની એવી વ્યવસ્થા કરી છે. એક માતાજીનું પ્રસાદીનું મંદિર હતું. આ ત્રણેય મંદિરોનો જીર્ણોદ્ધારનો પ્રસંગ મેં બહુ ભવ્યતાથી કર્યો છે અને છતાંય નિર્માણી થઈને અમારી ફરજ છે. અમે સંત છીએ, વડતાલના સંત છીએ. વડતાલની શોભા કેમ વધે, એની ગરિમા કેમ વધે, એનો વિકાસ કેમ થાય, એવો એ પ્રયત્ન દિલથી કરી રહ્યા છે ને, એટલે એમની વાત આજે સત્સંગ સમાજ ખૂબ બહુ હૃદયથી માને છે. એમના ગુરુભાઈ છે શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી, પોતે ભાગવત, રામાયણ, સત્સંગી જીવન, હનુમાન ચાલીસા, શિવ પુરાણ આદિ અનંત કથાઓ કરે છે. અક્ષરખાલી એક નામે ઝલક એવું કીર્તન સાંભળ્યું છે, એનું ગળું પણ પરમાત્માએ બહુ આપ્યું છે. એવા સંતો આજે અમારી સાથે આવ્યા, એના કારણે પણ પ્રવાસ ખૂબ સરસ થયો છે. અમારા સુખદેવ પ્રસાદ સ્વામી વર્ષોથી યુકેના પ્રવાસમાં આવે છે, બહુ સરસ મજાની સંસ્થા ચલાવે છે. નામમાં સર્વજીવનું હિત થાય એવી ભાવનાથી એની સંસ્થા ચાલે છે. વૃદ્ધાશ્રમ કર્યું છે, સમૂહ લગ્નોનું આયોજન કરતા હોય છે, સુંદર મજાના મંદિરના કાર્યો કરી રહ્યા છે, પ્લસ ગામડા ગામમાં મંદિરોની સંસ્થાઓ બધું બહુ વ્યવસ્થા કરી રહ્યા છે. એમણે પોતાના પ્રવાસમાંથી ટાઈમ કાઢી અને અમારા માટે એમણે 10 દિવસનો પ્રવાસ એમણે ગોઠવ્યો, એમણે કર્યો. પણ પવન સ્વામી બહુ મહેનતુ સ્વામી, બહુ મહેનતુ. એમના ગુરુ નારાયણ સ્વામી હતા, એમને ડાકોરની અંદર વર્ષો પહેલા મંદિર બનાવેલું. પણ એક નાના સંત ઉપર વડતાલ સંસ્થાએ વિશ્વાસ મૂક્યો. શાસ્ત્રી સ્વામી ગૌતમ સ્વામીએ એમને કહ્યું કે સ્વામી તમારામાં શક્તિ છે. ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની અંદર એક એક સંતમાં અજોડ શક્તિ મૂકેલી છે. તમે કામ કરજો, ભગવાન તમારું કામ કરશે. એમણે 4-5 વર્ષના ટૂંકા ગાળાની અંદર ઠાકોર મંદિર જે કર્યું, આપસો બધા જેમાં આવ્યા હશો જોયું હશે, સંપ્રદાયના નજરણા રૂપ ઠાકોર જેવા તીર્થધામમાં એક મંદિર બનાવ્યું છે. માટે એ સંતને પણ અમારા ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ છે. આ સંતો અમારી સાથે ઘણા પ્રવાસમાં, એના કારણે પ્રવાસ ખૂબ સારો થયો. અને સૌથી વિશેષ આજે ધન્યવાદ હું સામજીભાઈ નહીં આપું, પણ ધન્યવાદ આપીશ ઈસ્ટ લંડન સત્સંગ સમાજ.
સંપૂર્ણ જવાબદારી સાથે શામજીભાઈને કહ્યું કે તમે મારા સાથે પ્રવાસમાં ફરજો, પણ એ જીવ છે ને આઈનો છે, એ સતત અમારી સાથે પ્રવાસમાં હોય તો ફોન પર છે ને સતત એની ચિંતા ચાલુ હોય મંદિર માટેની. આ સમજણ છે. હું લગભગ છે ને રવજીભાઈ, મારી સ્ટાઇલ છે, હું બહુ વખાણ કંઈ કરતો નથી, કારણ કે મને એમ લાગે કે એનો કોઈ મતલબ છે નહીં. આપણે આપણું કામ કરતા હોઈએ, જેમ કે સંતો મારા માટે ઘણી વાર વાત કરતા હોય ને, તે મને લગભગ સ્પર્શતી નથી હોતી. એટલા માટે એ મારી ભૂમિકા છે, મારું કામ છે, ખ્યાલ આવે. મારી ભૂમિકા માટે તમે મને રિપોર્ટ આપો છો એ ઠીક નથી. એટલે હું પણ લગભગ કોઈને બહુ વખાણ કરતો નથી, પણ સામજીભાઈ માટે એમ કહીશ કે શ્રીજી મહારાજે જે સમજણના અંગ વાળી વાત કરી છે ને, એવા હરિકથા તમે જો જોયા હોય તે સમજી. ઘનશ્યામ વડતાલમાં બેરાતા શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં મારી પ્રાર્થના કે ભગવાન એમને ખૂબ દીર્ઘાયુષ આપે અને 100 વર્ષ સુધી આ સત્ર ની સેવા શ્રીજી મહારાજે સત્સંગની અંદર પોતાનું ઐશ્વર્ય પ્રવર્તાવેલું છે. મહારાજ આજે પણ આ સત્સંગમાં હાજર છે, દેવમાં, મંદિરમાં, શાસ્ત્રમાં, સંતોમાં, ભક્તોમાં, બધામાં મહારાજ બધામાં વિરાજમાન છે. મહારાજ ક્યાંય ગયા નથી. આ પ્રગટનો સંપ્રદાય છે અને પ્રગટ અત્યારે શ્રી હરિ છે, જે સર્વની અંદર વિરાજમાન છે. આપણે શુદ્ધ અને સાત્વિક સંપ્રદાયમાં છીએ. આ સંપ્રદાય કોઈ કલ્પના વાળો નથી, આમાં કોઈ અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. જયારે મહારાજ પોતે પોતાની હયાતીમાં મંદિરો બાંધતા ગયા અને રાધા કૃષ્ણદેવ, લક્ષ્મીનારાયણ, નારાયણ, ગોપીનાથ આદિ પધરાવતા ગયા, ત્યારે આપણને કોઈ વાતની શંકા હોવી જોઈએ નહીં. અને જો શંકા થતી હોય તો સમજવું કે આપણામાં કંઈક ખામી છે, આપણે હજી સત્સંગી સરખા થયા નથી. માટે વાલા ભક્તો, બહુ સમજણ સાથે, નંબર 2 નિર્માણીપણા સાથે તમે સત્સંગમાં આગળ વધજો. નિર્માણીપણાનો ગુણ બહુ મોટો છે, કેળવ્યા જેવો ગુણ છે. માટે વાલા ભક્તો, આ ખાસ મારી ભલામણ છે. ત્રીજી વસ્તુ, શ્રીજી મહારાજે જાતે જે મંદિરો બાંધ્યા છે એમાં જે દેવ પધરાવ્યા છે, એમાં આપણાથી વર્ષો વર્ષ નાની મોટી જે કઈ સેવા થાય ને એ કરશો તો મહારાજ બહુ રાજી થશે. અમે લક્ષ્મીનારાયણ દેવના આચાર્ય છીએ એટલે એવું નથી કહેતા કે તમે વડતાલમાં સેવા કરો, તમે ભુજમાં કરો, તમે અમદાવાદ કરો, તમે ધોલેરા કરો. ધોલેરામાં નિષ્ફળાનંદ સ્વામી મંદિર બાંધ્યું છે. શ્રીજી મહારાજ અતિ કૃપા પાત્ર સંત, ત્યાગે વૈરાગે યુક્ત, આખું જગત એમની નોંધ લે. મોરારી બાપુની વાત શાસ્ત્રી કાઢીને મોરારી બાપુ એમની નોંધ લે. એ તો મોરારી બાપુ લગભગ સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ કોટેશન ટાંકતા નથી, પણ નિષ્ફળાનંદ સ્વામીની વાત આવે ત્યારે એમ કે અજબ ગજબની વાત સ્વામીએ કરી છે. મહાત્મા ગાંધીએ પોતાની દીવન જે લખી છે જીવનચર્યા, પોતાની જે આત્મકથા સત્યના પ્રયોગો, એમાં પણ નિષ્ફળાનંદ સ્વામીની પંક્તિ ટાંકી છે કે ત્યાગને ટકે રે વૈરાગ્ય વિના. તો વાલા ભક્તો, આપણી પરંપરા છે, આ મહારાજ સર્વોપરિપણું છે. શ્રીજી મહારાજે બાંધેલા મંદિરોને કોઈ નાસ્તિકને બતાવીએ તો પણ એમ કહી દે કે 200 વર્ષ પહેલા આવા મંદિરો વિના હોય તો ખરેખર પુરુષોત્તમ નારાયણ જ હોય. પોતાની દિવ્ય દ્રષ્ટિથી પરચાઓ લખાયા છે. 132મું પ્રકરણ છે, 142મું. ક્યારે પણ વાંચો ભક્ત ચિંતામણી ની અંદર. જીવનમાં ક્યાંક મુશ્કેલી આવી જાય ને, જયારે તમને અંધારું લાગવા માંડે, તમને એમ થાય કે હવે આનો ક્યાંથી રસ્તો મળશે, ત્યારે તમારે ભક્ત ચિંતામણીનું 142મું પ્રકરણ વાંચો. 142ના પ્રકરણમાં છેલ્લે છેલ્લે લખ્યું છે, ગોપાળા સ્વામી અનંત પરચાઓ કર્યા અને છેલ્લે એમ લખે છે નિષ્ફળાનંદ સ્વામી કે જે થયું તે શ્રીજીની પ્રતાપે, બાકી ઠાલો ફૂલો પગટ ફોલાય. આ ગોપાળાનંદ સ્વામીની સમજણ અને આપણી સમજણ કઈ કોણ શું કર્યું હા એ તો અમે જોઈએ. આ જીવની પ્રકૃતિ હોય કઈ નહીં અને ફૂલે ચાલે એ છે ને ભૂલ છે, અણસમજણ છે. સત્સંગ છે ને બહુ સમજવો બહુ આંટીપૂટી વાળો છે. અમે મહારાજશ્રી તરીકે છીએ, શ્રીજી મહારાજ પદ જેવું સાહેબું છે. એક બાજુ રજવાડું છે અને એક બાજુ ત્યાગીને ગુરુ છે. એક બાજુ જ્યાં મૃવાપ છે તે બીજી બાજુ નમ્રતા છે. બંનેનો સમન્વય થાય તો સત્સંગ સમજાય એવું છે, બાકી સત્સંગ સમજાય એવું નથી. સંતોનો બહુ મહિમા છે, જેટલો કહીએ એટલો ઓછો છે. ખાસ કરીને આ બધી વસ્તુઓ સમજવી. આપણે ત્યાં આંગણે આ મંદિર બાંધ્યું છે, શેના માટે બાંધ્યું છે?
શેના માટે માંગે છે? અહંકારના પોષણ માટે, સત્સંગના પોષણ માટે, મહારાજ રાજી થાય. બરોબર, આપણે કોઈ પિષ્ટ પેષણ કરવાનું છે નહીં, આપણી કોઈ કેપેસિટી નથી. આપણે વેદ વ્યાસજીનું કઈ કરી શકીએ એમ છીએ? શ્રીજી મહારાજે શિક્ષા પદક લખી છે, એમાં કઈ પિષ્ટ પેષણ કરી શકીએ એમ છીએ? નહીં. સંતો આવે, બોલાવાના, બેસાડવાના આદર થકી, કથા વાર્તા સાંભળવાની. વ્યાજબી લાગે તો ઠીક છે, નો વ્યાજબી લાગે બે હાથ જોડીને જય સ્વામિનારાયણ. એટલા વિવેક સાથે કરશો તો જીવનમાં ક્યારેય વાંધો નહીં આવે. બે વાત ને બી સમજવા મળશે. છ ધામ છે, છ ધામનો મહિમા છે. છ ધામમાં કોઈ પણ સંત આવ્યા હોય તો સ્વાભાવિક છે કે ધામની આપણને નવી વાત જાણવા મળશે. એટલે બસ આવી બધી વાતો કહેવાનું કરવાનું ખૂબ મન થતું હતું. અનાયાસે એક તક મળી ગઈ. સામજીભાઈએ પ્રોગ્રામ ગોઠવી દીધો, અમે પણ તરત હા પાડી દીધી કે ભાઈ જતા જતા આપણે ઈસ્કંદર નદીના ભક્તોને મળીશું. મને સામજીભાઈએ કીધું, અમારા નવયુવાન ભક્તોની ફરિયાદ છે, એમનો ઠપકો છે, મહારાજશ્રી આવ્યા આપણે આંગણે અને આપણે લાભ ન લઈ શક્યા, તમે બધે લાભ અપાવો છો. એટલે મેં તો બરોબર છે, આપણે મળીશું એ બાને હરિભક્તોને, માટે એટલા માટે આવ્યા છીએ. બસ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમારામાં કાયમ સંપ્રે સમજણ સાથે તમે સત્સંગમાં ખૂબ આગળ વધો, મહિમા સાથે સત્સંગમાં ખૂબ આગળ વધો એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના છે. શ્રી હરિ આપ સૌ ખૂબ મંગળ વિસ્તારતા રહો એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. અને એક અમારા શાસ્ત્રીજીની હું હતી ફરમાઈ છે, એક બાપુ બોલ્યા હતા, હું તો બહુ સાયરી બોલતો નથી પણ મર્મ બહુ સરસ હતો. બાપુ એવું બોલ્યા કે યે અજીબ સિલસિલા હૈ ઉસકી મોહબ્બત કા, યે અજીબ સિલસિલા હૈ ઉસકી મોહબ્બત કા, ના ઉસને હમકો કેદ કિયા ઔર ના હમ ફરાર હો પાયે. એટલે પરમાત્માની એક અજીબ કારીગરી છે કે એને આપણે બંધનમાં નથી રાખ્યા પણ છતાંય આપણે એના બંધનમાંથી મુક્ત પણ થઈ શક્યા નથી. સમજવાનું એ છે કે આ સત્સંગની અંદર જેણે જેણે જયારે જયારે જેને જેને પકડી રાખવાની કોશિશ કરી છે ને, એ કોઈ દિવસ એનો થયો જ નથી. સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરને કોઈથી પકડી નતો રાખ્યા, તે દાદા ખાચર હંમેશા મહારાજની સાથે રહ્યા. એમ અમે પણ એવો એક અલ્પ પ્રયાસ કરીએ છીએ, હું કોઈ દિવસ કોઈને બંધનમાં રાખવાની કોશિશ કરતો નથી, ક્યારે એવો પ્રયત્ન પણ કરતો નથી કે આ હરિભગત મારો થઈને જ રહે, આ બીજા કોઈની વાતે ન સાંભળે, આ જો રોજ હવાર પર ઉઠે ને તો મારું મોઢું જોવે, મારી જ વાત સાંભળે, સમજાય, હું જેમ કહું ને એમ જ કરે, તો એ તો મુક્ત થવાની વાત નથી, એ તો બંધનની વાત છે ને. સત્સંગમાં મારું એવું માનવું છે કે જો હું નિષ્ઠાપૂર્વક કામ કરીશ ગાદી પર બેસીને એકદમ ઈમાનદારીથી પરમેશ્વરને માથે રાખીને, તમારે કોઈ બંધનમાં રાખવાની જરૂર નથી, બધા જ મારા થઈને રહેશે. ઈમારો થઈને રહેવાનો છે. જો ઈ ખરેખર ઈ પોતે પણ ઈમાનદારીથી ભગવાનને ભજવા માનતો હશે તો, બાકી એને કઈ સંકલ્પ હશે સ્વાર્થ હશે તો પછી એ તો બધું એમાં કઈ બહુ જામે નહીં, એ તો કઈ બહુ યાદી થાય પણ નહીં અને એનો કોઈ મતલબ પણ નથી. બસ હવે 8 વાગી ગયા, ટાઈમ ઓવર. ભગવાન સ્વામિનારાયણ આપ સૌનું ખૂબ મંગળ વિસ્તારે, ખૂબ શ્રેય કરે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ, જય સ્વામિનારાયણ. ખૂબ સરસ થયો છે. અમારા સુખદેવ પ્રસાદ સ્વામી વર્ષોથી યુકેના પ્રવાસમાં આવે છે, બહુ સરસ મજાની સંસ્થા ચલાવે છે. નારમાં સર્વજીવનું હિત થાય એવી ભાવનાથી એમની સંસ્થા ચાલે છે. વૃદ્ધાશ્રમ કર્યું છે, સમૂહ લગ્નોનું આયોજન કરતા હોય છે, સુંદર મજાના મંદિરના કાર્યો કરી રહ્યા છે, પ્લસ ગામડા ગામમાં મંદિરોની સંસ્થાઓનું બધું બહુ વ્યવસ્થા કરી રહ્યા છે. એમણે પોતાના પ્રવાસમાંથી ટાઈમ કાઢી અને અમારા માટે એમણે 10 દિવસનો પ્રવાસ એમણે ગોઠવ્યો, એમણે કર્યો. એમણે અમારા પણ પવન સ્વામી બહુ મહેનતુ સાથે, બહુ મહેનતુ. એમના ગુરુ નારાયણચંદ સ્વામી હતા, એમને ડાકોરની અંદર વર્ષો પહેલા મંદિર બનાવેલું, પણ એક નાના સંત ઉપર વડતાલ સંસ્થાએ વિશ્વાસ નહીં કર્યો. શાસ્ત્રી સ્વામી નૌતમ સ્વામીએ એમને કહ્યું કે સ્વામી તમારામાં શક્તિ છે. ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની અંદર એક એક સંતમાં અજોડ શક્તિ મૂકેલી છે. તમે કામ કરજો, ભગવાન તમારું કામ કરશે. એમણે 4-5 વર્ષના ટૂંકા ગાળાની અંદર ડાકોર મંદિર જે કર્યું અને આપ સૌ બધા જેમાં આવ્યા હશો જોયું હશે, સંપ્રદાયના નજરણા રૂપ ડાકોર જેવા તીર્થધામમાં એમણે મંદિર બનાવ્યું છે. માટે એ સંતને પણ અમારા ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન છે, ધન્યવાદ છે. આ સંતો અમારી સાથે હતા પ્રવાસમાં, એના કારણે પ્રવાસ ખૂબ સારો થયો. અને સૌથી વિશેષ આજે ધન્યવાદ હું સામજીભાઈ નહીં આપું, પણ ધન્યવાદ આપીશ ઈસ્ટ લંડન સત્સંગ સમાજ. ઈસ્ટ લંડન સત્સંગ સમાજે સંપૂર્ણ જવાબદારી સાથે સામજીભાઈને કહ્યું કે તમે મારા સાથે પ્રવાસમાં ફરજો,
પણ એ જીવ છે ને આઈ નો છે, એ સતત અમારી સાથે પ્રવાસમાં હોય, પણ ફોન પર છે ને સતત એની ચિંતા ચાલુ હોય મંદિર માટેની. આ સમજણ છે. હું લગભગ છે ને રવજીભાઈ, મારી સ્ટાઇલ છે, હું બહુ વખાણ કોઈ કરતો નથી, કારણ કે મને એમ લાગે કે એનો કોઈ મતલબ છે નહીં. આપણે આપણું કામ કરતા હોઈએ, જેમ કે સંતો મારા માટે ઘણી વાર વાત કરતા હોય ને, તે મને લગભગ સ્પર્શતી નથી હોતી. એટલા માટે એ મારી ભૂમિકા છે, મારું કામ છે, ખ્યાલ આવે. મારી ભૂમિકા માટે તમે મને રિપોર્ટ આપો છો એ ઠીક નથી. એટલે હું પણ લગભગ કોઈના બહુ વખાણ કરતો નથી. પણ સામજીભાઈ માટે એમ કહીશ કે શ્રીજી મહારાજે જે સમજણના અંગ વળી વાત કરી છે ને, એવા હરિભગત તમે જો જોયા હોય તે સમજી. બહુ સમજણ સાથે નાના મોટાનો એને ભેદ આદર ખબર છે, કોની સાથે કેમ વાત કરવી. સંપૂર્ણપણે અમારી પધરામણીની અંદર ઠાકોરજીના દર્શન અંદર કરાવી દેવાથી માંડીને તમામ વ્યવસ્થા એમ રીતે કરી છે. ખરેખર અંતરથી નિજ મંદિરમાં બેરાતા બાલગુરુ ઘનશ્યામ મહારાજ, વડતાલમાં બેરાતા શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં મારી પ્રાર્થના કે ભગવાન એમને ખૂબ દીર્ઘાયુષ આપે અને 100 વર્ષ સુધી આ સત્સંગની સેવા શ્રીજી મહારાજે સત્સંગની અંદર પોતાનું ઐશ્વર્ય પ્રવર્તાવેલું છે. મહારાજ આજે પણ આ સત્સંગમાં હાજર હાજર છે. દેવમાં, મંદિરમાં, શાસ્ત્રમાં, સંતોમાં, ભક્તોમાં, બધામાં મહારાજ બધામાં બિરાજમાન છે. મહારાજ ક્યાંય ગયા નથી. આ પ્રગટનો સંપ્રદાય છે અને પ્રગટ અત્યારે શ્રી હરિ છે જે સર્વની અંદર બિરાજમાન છે. આપણે શુદ્ધ અને સાત્વિક સંપ્રદાયમાં છીએ. આ સંપ્રદાય કોઈ કલ્પનાવાળો નથી, આમાં કોઈ અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. જ્યારે મહારાજ પોતે પોતાની હયાતીમાં મંદિરો બાંધતા ગયા અને રાધા કૃષ્ણદેવ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ, ગોપીનાથ આદિ પધરાવતા ગયા, ત્યારે આપણને કોઈ વાતની શંકા હોવી જોવે નહીં. અને જો શંકા થતી હોય તો સમજવું કે આપણામાં કંઈક ખામી છે, આપણે હજી સત્સંગી સરખા થયા નથી. માટે વાલા ભક્તો, બહુ સમજણ સાથે, નંબર 2 નિર્માનીપણા સાથે તમે સત્સંગમાં આગળ વધજો. નિર્માનીપણાનો ગુણ બહુ મોટો છે, કેળવ્યા જેવો ગુણ છે. માટે વાલા ભક્તો, આ ખાસ મારી ભલામણ છે. ત્રીજી વસ્તુ, શ્રીજી મહારાજે જાતે જે મંદિરો બાંધ્યા છે એમાં જે દેવ પધરાવ્યા છે એમાં આપણાથી વર્ષો વર્ષ નાની મોટી જે કંઈ સેવા થાય ને એ કરશો તો મહારાજ બહુ રાજી થશે. અમે લક્ષ્મીનારાયણ દેવના આચાર્ય છીએ એટલે એવું નથી કહેતા કે તમે વડતાલમાં સેવા કરો, તમે ભુજમાં કરો, તમે અમદાવાદ કરો, તમે ધોલેરા કરો. ધોલેરામાં નિષ્કળાનંદ સ્વામી મંદિર બાંધ્યું છે. શ્રીજી મહારાજના અતિ કૃપાપાત્ર સંત, ત્યાગે વૈરાગે યુક્ત, આખું જગત એમની નોંધ લે. મોરારી બાપુની વાત શાસ્ત્રી કાઢીને મોરારી બાપુ એમની નોંધ લે. એ તો મોરારી બાપુ લગભગ સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ કોટેશન ટાંકતા નથી, પણ નિષ્કળાનંદ સ્વામીની વાત આવે ત્યારે એમ કે અજબ ગજબની વાત સ્વામીએ કરી છે. મહાત્મા ગાંધીએ પોતાની દીવન જે લખી છે, જીવનચર્યા, પોતાની જે આત્મકથા સત્યના પ્રયોગો, એમાં પણ નિષ્કળાનંદ સ્વામીની પંક્તિ ટાંકી છે કે ત્યાગને ટકે રે વૈરાગ્ય વિના. તો વાલા ભક્તો, આપણી પરંપરા છે, આ મહારાજ નું સર્વોપરિપણો છે. શ્રીજી મહારાજ બાંધેલા મંદિરોને કોઈ નાસ્તિકને બતાવીએ તો પણ એમ કહી દે કે 200 વર્ષ પહેલા જો આવા મંદિરો વિના હોય તો ખરેખર પુરુષોત્તમ નારાયણ જ હોય.